રાજકોટમાં વિજ્ઞાન જાતાના જયંત પંડ્યા ને અગાઉના એકવીસ હજાર ની ઉછપાટ કેસમાં સાત વર્ષની સજા ફટકારતી રાજકોટની અદાલત સજા મોકૂફ રાખવા અને અપીલમાં જવા મુદ્દત માંગતા હાલ તો જયંત પંડ્યા જામીન મળ્યા સ્ટમાં અંધશ્રધાને નાબૂદ કરવા ભુવાભરાડીના ધતિનો છાસ પર્દાફાશ કરતા રાજકોટના જનવિજ્ઞાન જાથાના સંયોજક જયંત પંડ્યાને નાણાકીય ઉચ્ચપાતના કેસમાં રાજકોટની અદાલતે વર્ષોની સજા ફટકારી છે આ કેસની વિગત એવી છે કે રાજકોટ જનવિજ્ઞાન જાથાના સંયોજક જયંત પંડ્યા રાજકોટની શાળા નંબર દસ માં જે તે સમયે આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જયંત પંડ્યા અને ક્લાર્ક સામે બાવીસ હજારની ઉચપાતની ફરિયાદ શાસન અધિકારી જેટી માણેકી નોંધાવી હતી આમ અઠ્યાવીસ વર્ષ પહેલા બનેલા આ ઉચપાથના બનાવનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા જયંત પંડ્યાને વર્ષની સજા ફટકારવામાં આવી છે પરંતુ સજા મોકૂફ રાખવા અને અપીલમાં જવા મુદત માંગતા હાલ તો જયંત પંડ્યાને જામીન મળ્યા છે વધુ વિગત જોઈએ તો વર્ષ ઓગણીસો માં શાળા નંબર માં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ત્યારે રૂપિયા એકવીસ હજારની રકમની ઉછપાત કરી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જયંત માણેકે નોંધાવેલી ફરિયાદમાં યુકાદો સ્પેશિયલ એપીપી દર્શના પારેખી ધારદાર દલીલ આપી હતી આરોપી જયંત પંડ્યાની સનદ બાર એસોસિએશન કરશે કે શું એ હવે જોવું રહ્યું રાજકોટમાં હું શરૂઆતથી જાહેર જીવનમાં પડેલો વ્યક્તિ હતો અને મહાનગરપાલિકા સાડા નવ દસમાં આચાર્ય તરીકે કામ કરતો હતો અને મારી બદલી છે એક આ ગિલિયાસકંડ પઠાણ શિક્ષણ સમિતિના સભ્ય હતા અને મારી બદલી રાતના સાત વાગ્યે કરી અને મને બીજી સ્કૂલમાં મૂકવામાં આવેલા ત્યારબાદ હરીમીના પર પછી આ ફરિયાદ દેવામાં આવી હતી અને જે જે તે વખતે કાવતરુ અને સાજિશના ભાગ રૂપે આખી ફરિયાદ કરવામાં આવેલી હતી અને ફરિયાદના અંતે જે ફરિયાદી અને બે મહિના પછી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે પણ પોલીસને એક અરજી આપેલી હતી અને હું જે આચાર્ય તરીકે હતો મારો શિક્ષકને ક્લા જે કામ કરતા હતા એનું એમ કે ચાલુ કેસ દરમિયાન મૃત્યુ થયું છે અને નીટલી અદાલતે સાત વર્ષની સજા અને સત્તર હજારનો દંડ કરેલ છે અને બંધારણીય હક આપેલો હોય એનો ઉપયોગ કરીને અને અપીલમાં જવાની મંજૂરી માગી નીટલી અદાલતે ગ્રાહ્ય રાખી ઉપરની કોર્ટમાં જવા માટે અપીલમાં જવા માટેની ગ્રાહ્ય રાખતા ગ્રાહ્ય રાખતા અને જામીન આપી દેતા અને મુક્ત થયેલ છે ત્યાં કોર્ટમાંથી જ અને આ કામગીરીની માટે અમે ઉપલી કોર્ટમાં અમને પર વિશ્વાસ હોય અમને સંપૂર્ણ ન્યાય મળશે એવી અમને વિશ્વાસ છે

અને એના ભાગરૂપે એમ કે ન્યુક્લિયર ડાયરેક્ટને જે પુરાવા લાયકાય છે એના અનુસંધાને એમને આ સજા આપેલ છે એની સામે અમે ઉપલી અદાલતના નામદાર કોર્ટમાં અપીલ માગેલ છે બ્યુરો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી રાજકોટ